ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલ દૂધમંડળીમાં મંગળવારની રાત્રે ચોરીનો નિષ્ફળ બનાવ સામે આવ્યો હતો, જેને લઈ નેનાવા દૂધમંડળીના મંત્રીએ ગતરોજ ધાનેરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ દાખલ કરાવી હતી. ધાનેરા તાલુકાના નેનાવા ગામે એક માસ દરમિયાન 3 જેટલા બનાવ ચોરીના સામે આવ્યા છે, જેને લઈ નેનાવા ગામના લોકો ચોરીના બનાવને લઈ ભારે રોષમાં છે. નેનાવા ગામમાં આવેલી દૂધમંડળીમાં એક માસ અગાઉ પણ આ જ રીતે અજાણ્યો ઇસમ ડેરીમાં પ્રવેશી ઓફિસના ટેબલના ખાના તોડી રોકડ રકમની ચોરી કરી ગયો હતો. ત્યારબાદ નેનાવા ગામ નજીક આવેલા બનાસ કૃષિ બજારના શોપિંગની દુકાનના ગલ્લામાંથી પણ એક ઇસમે દુકાનદારની નજર ચૂકવી 27,000 રૂપિયાની ચોરી કરી હતી, જેમાં એક ઇસમને પકડી દુકાનદારે પોલીસના હવાલે કર્યો હતો. અને ત્રીજા બનાવમાં ગત મંગળવારની રાત્રે ફરી બીજી વાર સ્ત્રીના પોશાકમાં એક ઇસમ ડેરીના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ખાના તોડ્યા બાદ એટીએમની મશીનને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય ચોરીના બનાવ સીસી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં ગલ્લામાંથી ચોરી કરનાર ઇસમને પોલીસને સોંપવામાં પણ આવે છે, છતાં એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી નથી. ગત મોડી સાંજે નેનાવા દૂધમંડળી ઉપર ડોગ સ્ક્વોડ પણ આવ્યું હતું, જોકે ચોરીના 20 કલાક જેટલા સમય બાદ ડોગ સ્ક્વોડ પણ બેનાનાવા ગામે આંટો મારી પરત ગયા હતા. એક સાથે 3 જેટલા બનાવ બનતા નેનાવા ગામના લોકો ભારે ચિંતામાં છે. ત્રણેય બનાવના સીસીટીવી ફૂટેજ પણ અમે તમને બતાવી રહ્યા છીએ અને આરામપૂર્વક કોઈ ડર વગર ત્રણેય ઇસમો ચોરી કરવામાં સફળ રહે છે. જિલ્લાની શાખાઓ ચોરીના બનાવ અટકાવે અને જિલ્લાની સલામતી બરકરાર રાખે તેવી માંગ ઉઠી છે.